चलो पेज नंबर 104, डायरेक्ट 104 पर आपने જવાનું છે. ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ એક સાથે બે પેટા નોંધ બનાવવાની. પેમ્પલેટ માં જોવાનું છે. પેમ્પલેટ માં પેજ નંબર 104 પર પ્રશ્ન નંબર 6 માં પહેલો, પણ એ પહેલા યાદ રાખ, ખરીદ માલ પરત નોંધ માં ઉધાર ખરીદેલ માલ પૈકી પરત કરવામાં આવેલ માલના વ્યવહારો નોંધાય છે. સેકન્ડ પોઈન્ટ દેખજો, ખરીદ માલ પરત નોંધમાં રોકડ ખરીદેલ માલ પરત કે મિલકત ખરીદ પરતના વ્યવહાર નોંધવામાં આવતા નથી. માત્ર માલનું જ ખરીદ પરત, અને એ પણ કયું ખરીદ પરત? ઉધાર ખરીદ પરત હોય તો જ લખાય. ત્રીજો દેખ, ખરીદ માલ પરત કરતા વેપારીનું ખાતું ઉધારમાં આવતું હોવાથી આનું બીજું નામ છે, તેને માલ પરત ઉધાર નોંધ પણ કહે છે. માલ પરત ઉધાર નોંધ કહેવામાં આવે કે ખરીદ માલ પરત નોંધ બંને એક જ. એના પછી ખરીદ માલ પરત નોંધમાં ત્રીજા ખાનામાં ઉધાર ચિઠ્ઠી નંબર આ રહે. અહીંયા તો આવક ભરતિયા નંબર, ખાલી એ નંબર ચેન્જ કરી ઉધાર ચિઠ્ઠી નંબર લખવામાં આવે છે. અને લાસ્ટ વાર, ખરીદ માલ પરત નોંધનો મુદ્દતના અંતે રકમનો સરવાળો કરી તે સમયનું કુલ ઉધાર ખરીદ પરત નક્કી કરવામાં આવે છે. હવે દેખો, ખરીદ માલ પરત નોંધ, ખરીદ નોંધ અને ખરીદ માલ પરત નોંધના ત્રણ એક્ઝામ્પલ છે, એમાંથી બે એક્ઝામ્પલ હું અહીંયા કરાવું છું. એ ત્રીજો એક્સપ્લેન કરી આપીશ, તમારે હોમવર્કમાં કરવાનું છે. જરા ધ્યાન રાખજો, દિમાગ ખોલવાનું છે. નીચેના વ્યવહારો શ્રી જાનકી સ્ટોર્સની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધમાં તૈયાર કરો. અહીંયા લખાય ઉપર શ્રી જાનકી સ્ટોર્સના, શ્રી જાનકી સ્ટોર્સના ચોપડામાં પહેલું આવશે ખરીદ નોંધ અને બીજું આવશે ખરીદ પરત નોંધ. આ ખરીદ નોંધ, આ ખરીદ પરત નોંધ 2019 જાન્યુઆરી ફર્સ્ટ. અહીંયા ધ્યાન રાખજો, 2019 જાન્યુઆરી ફર્સ્ટ પહેલો વ્યવહાર, રાજેન્દ્ર પાસેથી 3000 નો માલ ખરીદ્યો. યસ, શાકની ખરીદી હે. તો અહીંયા લખાશે રાજેન્દ્ર ખાતે કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો છે? બોલો જી, 3000. બસ પતી ગયું, આ લખાઈ ગયો વ્યવહાર. કઈ ખરીદી લખવાની? શાકની અને માલની. આ માલની ખરીદી, માલ ખરીદ્યો. ત્રીજો વ્યવહાર ઇમ્પોર્ટન્ટ છે, 3000 ની કિંમતનો માલ મહેન્દ્ર સ્ટોર્સ પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે ખરીદ્યો. અડધા નાણા રોકડેથી ચૂકવ્યા. મેં લાસ્ટ ટાઈમ ખરીદ નોંધ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ તમને એક્સપ્લેન કરેલા. એમાં લખેલું અડધો વ્યવહાર રોકડ હોય, અડધો વ્યવહાર શાકનો હોય, શું માનવાનું? પૂરો વ્યવહાર શાકનો માનીને નોંધ કાઢા. આ અડધો વ્યવહાર ભલે રોકડ રહ્યો, છતાં પણ ત્રીજી તારીખ અહીંયા લખાશે. ત્રીજી તારીખની નોંધ શું લખાય? બોલો જી, રાજેન્દ્ર મહેન્દ્ર છે તો લખાય મહેન્દ્ર સ્ટોર્સ ખાતે. હવે અહીંયા ધ્યાન, વેપારી વટાવ લેસ કરાય 3000, આવું કરાય 3000 માઇનસ 10% વેપારી વટાવ 300. કેટલા રૂપિયાની નોંધ કરવાની? 2700 ની અહીંયા નોંધ થશે ખરીદ નોંધમાં. ફરી વખત રિમાઇન્ડ કરું છું, વેપારી વટાવ બાદ કરી ચોખ્ખી રકમની નોંધ થાય, પણ અડધો વ્યવહાર નહીં કરવાનો, પૂરો વ્યવહાર ઉધાર માની લેવાનો. 8મી તારીખ, રાજેન્દ્રને 500 નો કિંમત 500 નો માલ નમૂના પ્રમાણે ન હોવાથી પરત કર્યો. અહીંયા રાજેન્દ્ર હોય તો જ અહીંયા આવે. રાજેન્દ્ર પાસેથી મેં ખરીદેલો અને ખરીદ પરત કર્યો તો અહીંયા નીચે આવશે 2019 જાન્યુઆરી. કઈ તારીખ છે? બોલો જી, 8. શું લખાશે? મેં માલ પરત કર્યો તો અહીંયા લખાય રાજેન્દ્ર ખાતે. કેટલા રૂપિયાનું માલ મેં પરત કર્યો છે? બોલો જી, રાજેન્દ્ર ખાતે 500 નો માલ. તો અહીંયા લખાય રૂપિયા 500. એના પછી નેક્સ્ટ વાર, 18 તારીખ,
વિજય પાસેથી 5000 નો માલ 10 દિવસમાં નાણા ચૂકવાય તો 2% રોકડ વટાવની શરતે ખરીદ્યો. ફરી પાછી ખરીદી, રોકડ નથી ખરીદી. કેટલા દિવસમાં આપણે નાણા ચૂકવવાના છે? 10 દિવસ. એનો મતલબ આ ઉધાર ખરીદી જ છે. તો ફરી પાછી નોંધ થશે. તારીખ મોડો, કઈ તારીખ દેખાય છે તમને? 18. શું નોંધ થશે? વિજય ખાતે. કેટલા રૂપિયા નો માલ ખરીદ્યો? વિજય પાસેથી 5000 નો માલ. રોકડ વટાવ લેસ ના કરાય, વેપારી વટાવ હોય તો લેસ કરાય. તો આ લખી દીધું, વિજય ખાતે 5000. હવે 20 તારીખ ધ્યાન રાખજો, વિજય પાસેથી ખરીદેલ માલ માંથી 2/5 ભાગ નો માલ પરત કર્યો. અહીંયા ધ્યાન, 5000 ના 2/5 એટલે થશે 2000. ઇટ મીન્સ તમે 2000 નો માલ વિજય ને પરત કરેલ છે. તો વેચ ખરીદ પરત નોંધમાં લખાય. બોલો તારીખ કઈ દે? 20. શું લખાય? વિજય ખાતે. જેટલા રૂપિયા નો માલ પરત કર્યો એ લખાય. મને દેખાય 2000. હવે ટોટલ કરવાનું. અહીંયા ટોટલ થશે કુલ ઉધાર ખરીદી. કેટલું ટોટલ દેખાય તમને? બોલો જી. 5 × 3 × 8 × 2 = 10,700 સામે લખાય કુલ ઉધાર ખરીદી. અને નીચે અહીંયા ટોટલ લખાશે 2500. એની સામે લખાય કુલ ઉધાર ખરીદ પરત. કુલ ઉધાર ખરીદ પરત. બસ આ એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ તમારો આજનો થઈ ગયો પૂરો. હવે આપણે જોઈશું એક્ઝામ્પલ નંબર સેકન્ડ. ત્રણ એક્ઝામ્પલ છે, ત્રણમાં તમારે સમજી લેવાનું. ત્રણ એક્ઝામ્પલ સુધી ચાલો. સેકન્ડ એક્ઝામ્પલ માટે ફરી પાછું આવું જ ડ્રો કરવાનું છે. ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ. શ્રી શ્યામની નવેમ્બર 2019 ની ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. અહીંયા ફરી પાછું લખાય, શ્રી શ્યામના ચોપડામાં ખરીદ નોંધ. આ બીજો એક્ઝામ્પલ તમારો સ્ટાર્ટ થઈ ગયો, પહેલો પૂરો થયો. આ બીજો એક્ઝામ્પલ ફરી પાછી તમારે આવું જ ડ્રો કરવાનું છે. ખરીદ નો આ થઈ ગયું ડ્રો, ખરીદ નો. અને બીજું બનાવવાનું છે ખરીદ પરત નો. આ થઈ ગઈ ખરીદ પરત નોંધ ડ્રો. ગણતરી કરવી હશે તો અહીંયા ગણતરી બી થશે. આટલી બધી જગ્યાઓ પડી છે, અમે ગણતરી કરીશું. ચાલો ધ્યાન રાખજો બરાબર. 2019 નવેમ્બર ફર્સ્ટ, તો 2019 અહીંયા લખીશું નવેમ્બર ફર્સ્ટ, પહેલી નવેમ્બર. શ્રીરામ પાસેથી 10,000 નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે ખરીદ્યો. ઘણા રોકડ વટાવવા છે ને એવું સમજે છે. આ વ્યવહાર રોકડ છે, યાદ રાખો. રોકડ વ્યવહાર નથી, વ્યવહાર શાખનો જ છે. તો વેપારી વટાવ લેસ કરવાનો, રોકડ વટાવ લેસ નહીં કરવાનો. અહીંયા દેખો, 10,000 નો માલ -10% 1,000 એટલે 9,000 ની ખરીદી કહેવાય. આની નોંધ ના થાય, 9,000 ની નોંધ થાય ખરીદ નોંધમાં. કોની પાસેથી ખરીદ્યો છે? તો અહીંયા લખાય 1 તારીખ શ્રી રામ ખાતે. લખાશે કેટલા રૂપિયા? 9,000. ઓકે. ત્યાર પછી 1 તારીખ પછી 3 તારીખ, આ બહુ ઇમ્પોર્ટન્ટ. શ્રીરામ પાસેથી ખરીદેલ માલ માંથી 1/5 ભાગ નો માલ નુકસાની હોવાથી પરત કર્યો. સાના 1/5 કરવાના? 9,000 ના 1/5 એટલે 1,800. ઘણા લોકો 10,000 ના 1/5 કરી બેસે. તમે ખરીદેલો 9,000, તો 9,000 ના 1/5 કરવાના 1,800. અને શ્રીરામ પાસેથી ખરીદ્યો, પરત કર્યો, તો અહીંયા નીચે ખરીદ પરત નોંધમાં આવશે નવેમ્બર. કઈ તારીખ છે? નવેમ્બર 3. ફરી પાછું લખાશે શ્રીરામ ખાતે 1,800 રૂપિયા. ફરી વખત રિમાઇન્ડ કરું છું, વેપારી વટાવ બાદ કર્યા પછી જે ફિગર હોય એના 1/5 કરવા.
पांच तार बंसी धर पासे थी सांभजो बराबर हवे मेन पॉइंट छे 8500 मां 5% वेपारी वटावे 2% रोकड वटावे रोकड़े थी खरीद्यो सांभो रोकड व्यवहार है रोकड़ व्यवहार आमा लखाय आमा क्या व्यवहार लखाय शाखना तो आ बने नीचे जगह हो तो नीचे क्या जगह नहीं अहिया लख नोंद नंबर एक तारीख कई है तारीख बोलो तारीख 5 नवंबर नो व्यवहार रोकड़ होवा थी नोंद थशे नहीं खरीद नोंद मां नोंद थशे नहीं याद रखवा आपणे खरीद नोंद बनाई है तमा लखाय नोंद थश खरीद नोंद मां होवा थी आखू लख खरीद नोंद मां नोंद थशे नहीं याद रखो खरीद नोंद मां ना लखाय खरीदी नो रोकड खरीदी रोकड़ खरीदी खरीद नो पेटा नोंद मां लखाय ज नहीं नेक्स्ट वन छठी तारीख गोपाल पासे थी 12000 नो माल 5% वेपारी वटावे 2% रोकड़ वटावे खरीदी अर्धा नाणा चेक थी चूक हमना थोड़ी वार पहला बोले अर्धो व्यवहार रोकड़ होय अर्धो व्यवहार शाख नो होय तो शू मानवानु पूरो व्यवहार शाख नो मानी नोंद थाय तो अहीं ध्यान कई तारीख छे खरीदियो है गोपाल पासे थी तारीख आपी है 6 अहिया लखाय गोपाल खाते केतला रूपिया नो माल खरीद्यो छे बोलो जी 12000 तो 12000 माथी वेपारी वटाव छे 5% लेस कराय 611400 नी नोंध थाय अहिया लखीशुं गोपाल खाते 11400 छठ्ठी पछी 10 तारीख आ भी इम्पोर्टेंट व्यवहार छे विशाल फर्निचर मार्ट माथी ऑफिस माटे 5000 ना टेबल कुर्सी ने माल ना कहेवाय मिलकत कहेवाय मिलकत खरीदी ने नोंद खरीद नोंद मां थशे नहीं तो ये नीचे नोंद नंबर 2 लखो तारीख कई तारीख छे बोलो जी 10 नवंबर नो व्यवहार मिलकत नी खरीदी होवाथी मिलकतनी खरीदी होवाथी खरीद नोंध मां नोंधाशे नहीं याद राखो खरीद नोंध मां नोंधाय नहीं नेक्स्ट वन 12 तारीख बंसीधर ने 500 नो माल परत कर्यो बदलामां रोकड लीधी आ रोकड खरीद परत छे જ્યારે 500 ની એક ખુરશી વિશાલ ફર્નિચર માર્ટ ને પરત કરી આ તો મિલકત નું પરત છે માત્ર માલ નું જ પરત અને એ પણ ઉધાર ખરીદ પરત હોય તો જ નોંધ થાય અહીંયા આના માટે પણ નીચે નોંધ લખવી પડશે નોંધ નંબર 3 તારીખ 12 નવેમ્બર નો વ્યવહાર રોકડ તેમાં મિલકત પરત હોવાથી તેમજ મિલકત પરત હોવાથી ખરીદ પરત નોંધમાં નોંધાશે નહીં યાદ રાખો મિલકતનું પરત છે અને બીજું શું પરત છે રોકડ છે એટલા માટે લખાય નહીં નેક્સ્ટ વન 12 તારીખ પછી 15 તારીખ આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઈશ્વર પાસેથી 4000 નો માલ 10% વેપારી વટાવે ખરીદી કરી હે ઈશ્વર પાસેથી ભગવાનને 20% નફો ચડાવી વેચ્યો આ વ્યવહાર આમ તો સિમ્પલ છે આપણે ખરીદીની નોંધ કરવાની વેચાણની નહીં કરવાની કોની પાસેથી મેં માલ ખરીદ્યો બોલો જી ઈશ્વર પાસેથી 15 તારીખ આ 15 નું બધાને આવડશે પણ આના પછીનો વ્યવહાર છે ને એ થોડો ડેન્જર છે અહીંયા હું લખીશ ઈશ્વર ખાતે વેપારી વટાવ બાદ કર્યા પછી નોંધ થાય જો હોય તો
4000 માલ 10% વેપારી વટા, અહીંયા દેખો 4000 માલ માઇનસ 10% 400 વેપારી વટા 3600 ની મેં ઈશ્વર પાસેથી ખરીદી કરી, તો અહીંયા મારે લખાય ઈશ્વર ખાતે 3600। યાદ રાખો મેં ઉધારથી, પછી શું લખેલું છે ભગવાનને, આગળ લખ્યું છે ભગવાનને 20% નફો ચડાવી વેચ્યો। આ તો વેચાણ નોંધમાં લખાય, ખરીદ નોંધમાં ના લખાય। હવે ડેન્જર પહોંચે, ભગવાને 1200 નો માલ પરત કર્યો, આ વેચાણ પરત કહેવાય, કારણ કે મેં ભગવાનને વેચેલો એ પાછો આપ જે આપણે જે તરત જ ઈશ્વરને મોકલી આપ્યું, પણ આપણે શું કર્યું ઈશ્વર પાસેથી એ જ વસ્તુ ખરીદેલી આપણે ઈશ્વરને આપી દીધી। યસ, હવે ખરીદ પરત કહેવાય, અહીંયા લખાય, પણ રકમ કેટલી લખાય એ મેઇન છે। તારીખ કઈ હે જુઓ, જે 20 તારીખ 116 અહીંયા લખાય મેં ઈશ્વર પાસેથી ખરીદેલો, હું પાછો ઈશ્વરને મોકલું તો અહીંયા લખાશે ઈશ્વર ખાતે, પણ જેમ નફો ચડાયો હોય ને એમ નફો ઉતારવો પડે। અહીંયા ધ્યાન, આ બહુ ઇમ્પોર્ટન્ટ ટ્રાન્ઝેક્શન છે, એટલે હું અહીંયા થોડી ગણતરી કરું। અહીંયા ધ્યાન, આ આપણે પોતે છીએ, આપણે શું ફંક્શન કર્યું, આ બાજુ ઈશ્વર છે, આ બાજુ ભગવાન છે, આપણે આવું ફંક્શન કર્યું। ઈશ્વર પાસેથી આપણે ખરીદી કરી, કેટલા રૂપિયાની ખરીદી કરી 3600, એમાં નફો ચડાવી આપણે કોને વેચ્યો છે ભગવાનને, આ વેચાણ કર્યું આ ભગવાન જે પરત કરે આને કયું પરત કહેવાય વેચાણ પરત, પણ આપણે જે ફરી પરત કરીશું આને શું કહેવાય ખરીદ પરત। પણ આપણે કેવી રીતે ફંક્શન કરેલું 20% નફો ચડાવ્યો, આ દેખો ખરીદી હતી 3600, એમાં વત્તા કર્યો નફો, કેટલા ટકા નફો કર્યો છે 20% નફો છે, જુઓ જી, યસ 20% નફો, 20% જ છે ને, હા 20% નફો ચડાયો, એટલે 3600 × 72 720, મેં વેચાણ કેટલામાં કર્યું છે 4320 માં, આ થઈ ગયું વેચાણ। ખરીદી મેં કરેલી 3600 માં, જો 3600 ની વસ્તુ 3600 માં વેચી દઉં તો મને શું મળે, કશું જ નહીં, એટલે 3600 નો મેં નફો ચડાયો અને વેચાણ કર્યું। હવે જો વેચાણ પરત પૂરેપૂરું પાછું આવ્યું હોય 4320, તો ખરીદ પરત કેટલું થાય 3600, તમને વેચાણ પરત આપ્યું છે, ખરીદ પરત શોધવાનું છે। ધ્યાન અહીંયા, જો વેચાણ પરત પૂરેપૂરું ગણી લઈએ 4320 બધો માલ પાછો આવ્યો હોત, તો ખરીદ પરત કેટલું કરી શકાય, વેચાણ પરત 4320 હોય તો ખરીદ પરત થઈ 3600, વેચાણ પરત આપ્યું છે 1200, તો ખરીદ પરત કેટલું થાય, આનું સિમ્પલ ફોર્મ કરશો ને એટલે 1000 રૂપિયા આવશે। કયું ગુણાકાર કરવાનું, કયો ભાગાકાર કરવાનો એ તો ખબર છે ને બધાને, 3600 × 1200 / 4320, આવું કરશો ને એટલે 1000 રૂપિયા ખરીદ પરત કહેવાય, તો અહીં ઈશ્વર ખાતે લખાશે 1000। બસ આ હાડમાં હાડ પોઈન્ટ હતો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો આ એક્ઝામ્પલ નો, આ એક્ઝામ્પલ તમારો થયો અહીંયા પૂર્ણા હોતે, આ ટોટલ કરવાનું 20 ને 3 23 ને 24000 ઉધાર ખરીદી અને ખરીદ પરત થયું તમારું 2800, આ તમારો એક્ઝામ્પલ અહીંયા થયો, પૂરો ગણતરી લખો તો વધારે ખબર પડે। આ 3600 ની ખરીદી કરી, 4320 માં વેચાણ કર્યું, ફરી વેચાણ પરત અહીંયા છે 1200, તો ખરીદ પરત કેટલું થાય, આ એની ગણતરી મેં અહીંયા કરેલી છે કમ્પ્લીટલી। હવે આના પછીનો ત્રીજો એક્ઝામ્પલ છે, એ જો સિમ્પલ હોય તો, હોમવર્ક હાર્ડ હોય તો હું અહીંયા કરાવી આપું છું, આમ તો કશું છે જ નહીં, છતાં પણ કરવો હોય તો કરી દઈએ, કે બધા હોમવર્ક કરી લેશો, ત્રીજો એક્ઝામ્પલ કોઈ જગ્યાએ કોઈ એવો પોઈન્ટ નથી, ઓકે, તો આ એક્ઝામ્પલ ત્રીજો તમારે કરવાનો છે હોમવર્કમાં। અહીંયાથી આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ હવે થશે વેચાણનો, અને પછી વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધવાળા એક્ઝામ્પલ, ઓકે।